વડોદરા શહેરના કમલકાંતિ રાણા એવા અનોખા ચિત્રકાર છે જેઓ અગ્નિની જ્વાળાઓની મદદથી અદ્ભુત ચિત્રોનું સર્જન કરે છે. અચાનક આવેલા વિચારને પોતાના જીવનનું લક્ષ્ય બનાવીને ફાયર પેઇન્ટિંગની કલાને આત્મસાત કરી લેનાર કમલ રાણાએ અત્યાર સુધી 300થી વધુ ફાયર પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. મોટાભાગના આર્ટિસ્ટ કલર ને બ્રશ ને વોટર કલર ને ઓઇલ કલર એક્રેલિક કલર વાપરતા હોય છે. તો મેં વિચાર કર્યો 79માં કોલેજમાં હતો ત્યારે કે મારે એવું કંઈ કરવું છે કે કલર બી ના વાપરો બ્રશ બી ના વાપરો છતાં બી પેઇન્ટિંગ કરવું છે. તો ત્યારે બધા લોકો હસતા હતા મને કે આ તો ખાલી ખાલી ગપ્પા મારે છે એવું ના થાય. પછી એક્સપેરિમેન્ટ કરતાં કરતાં આખી દુનિયાના બધા જુદા જુદા પેપર મંગાવ્યા મેં. એમાં એક્સપેરિમેન્ટ કરતાં અમુક સળગી જાય અમુક ના સળગે અમુક કેમિકલ વાપરવું પેપરને પ્રોસેસ કરવું એવું એક્સપેરિમેન્ટ કરતાં કરતાં 2-3 વર્ષ નીકળ્યું. તો 79માં ફર્સ્ટ એક્સપેરિમેન્ટ કર્યો નાના નાના પીસી વસ્તુ પર. પછી આખા વર્લ્ડમાંથી જે પેપર મંગાવ્યા એમાંથી મને ઇંગ્લેન્ડનો પેપર એક ગમ્યો એના ઉપર હું આ પેઇન્ટિંગ કરું છું. પેઇન્ટિંગમાં હું કરવા માટે દુનિયાનું જે ફાયર થતું હોય સળગતું હોય જ્વલનશીલ પદાર્થ જે બી હોય પાવડર હોય લિક્વિડ ફોર્મમાં હોય પેટ્રોલ બેઝ મટીરિયલ હોય જે બી ફાયર થતું હોય એ બધી દુનિયાનું દરેક કેમિકલ હું વાપરું છું. દરેક વસ્તુની જુદી જુદી ઇફેક્ટ ટેક્સચર ક્રિએટ થાય છે. અમુક કેમિકલ વાપરો તો એનું ટેક્સચર જુદું હોય અમુક પાવડર વાપરો તો એનું ટેક્સચર જુદું હોય. એ એક્સપેરિમેન્ટ કરતાં કરતાં મેં 35 જેટલી ટેકનિક ડેવલપ કરી છે. અત્યારે લગભગ 8 ટેકનિક યુઝ કરું છું. અત્યારે પેટ્રોલ બેઝ મટીરિયલ હોય ગન પાવડર હોય ફટાકડાનું પાવડર હોય ફટાકડાનો બી યુઝ કરું છું. ઘણીવાર ફટાકડામાં બી પેઇન્ટિંગના ઉપર ફોડીને એની ઇફેક્ટ લઉં છું. એટલે નવા નવા એક્સપેરિમેન્ટ કરીને આપણે જે કરીએ તો દુનિયામાં જે ના થયું હોય એવું ક્રિએશન થાય. મારે પહેલાંથી જ આઈડિયા હોય કે જે કોઈ ના કરતો એવું જિંદગીમાં કરવું એ મારો નિયમ છે. 350ની ઉપર પેઇન્ટિંગ હશે અત્યારે. ને મારું મેક્ઝિમમ બધા ફોરેન કન્ટ્રીમાં કલેક્શનમાં વધારે છે. ઇન્ડિયામાં બી અનિલ કપૂરના પાસે બી મારું પેઇન્ટિંગ છે 3x6 ફૂટનું. એટલે સારી સારી જગ્યા ઇન્ડિયામાં બી છે પણ ઇન્ડિયા કરતાં બી ફોરેનમાં મારા વધારે છે પેઇન્ટિંગ. અત્યારે મેં એક પેઇન્ટિંગ મારું ચાલતું 15-1 મહિનાથી ચાલતું હતું. અત્યારે થોડું ફાઇનલ સ્ટેજ ઉપર ફિનિશિંગ. આમાં શું આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરતો હોય લગભગ 7-8 વર્ષથી મારું પેઇન્ટિંગ ચાલે છે. 7 ફૂટ બાય 63 ફૂટ વર્લ્ડ ક્રિકેટ ઉપર દુનિયાનું મોટામાં મોટું ફાયર પેઇન્ટિંગ કરું છું. એ પેઇન્ટિંગમાં શું છે લગભગ 15-1 મહિનો મને થાય રોજ 7 કલાક કામ કરતો એ કરતાં કરતાં આખું ફાયર થઈ જ કર્યું. વર્લ્ડ ક્રિકેટ ઉપર દુનિયાના બધા ક્રિકેટર ઓસ્ટ્રેલિયા છે બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે ઇંગ્લેન્ડ છે ઇન્ડિયાના છે એવા બધા જ પ્લેયર બધા મેં 5-5 ફૂટની ફિગર 5.5 ફૂટની ફિગર એવી મોટી મોટી ફિગર જે ટિપિકલ કેરેક્ટર હોય ટિપિકલ ટોપ લેવલના ક્રિકેટર હોય એને લઈને મેં કામ કર્યું છે. એ દુનિયાનું મોટામાં મોટું ફાયર પેઇન્ટિંગ છે 7 ફૂટે 63 ફૂટ. ને મારો આઈડિયા એવો છે કે કોઈ આપણા ઇન્ડિયામાં કોઈ મોટા સ્ટેડિયમમાં લગાવું છું મારે એ પેઇન્ટિંગ. લગભગ 22x30 ઇંચનું પેઇન્ટિંગ હું કરું છું. ફિગરેટિવ વર્ક હોય તો લગભગ 1-1 મહિનો જેવું લાગે છે એક પેઇન્ટિંગ કરતા. એટલે વર્ષના મારે લગભગ 8-10 જ પેઇન્ટિંગ હું કરી શકું છું. એટલે ભવિષ્યમાં મારા પેઇન્ટિંગની વેલ્યુ વધારે હશે કે બહુ ઓછા કામ કરું છું હું. ને હું કરી નથી શકતો વધારે કારણ કે એની અંદર વધારે એક પેઇન્ટિંગની અંદર એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ તમે જોશો મારા પેઇન્ટિંગ તો એની અંદર 150-200 ટાઈમ ફાયર કરવું પડે. એક જ પેઇન્ટિંગમાં 150 ટાઈમ 200 ટાઈમ લગભગ 80 ટાઈમ એટલું ફાયર કરતાં કરતાં પછી ફાઇનલ સ્ટેજ ઉપર થાય છે. એ પેપરનું આખું પ્રોસેસ કરું છું. ઇંગ્લેન્ડનો પેપર છે એ ડાયરેક્ટ યુઝ નથી કરતો. પેપર એક્સપેરિમેન્ટ કરતાં કરતાં કેમિકલના લેયર એના ઉપર હોય છે એ દેખાય નહીં તમને. એકદમ પાણી જેવું લેયર હોય એ સુકાઈ જાય 2-3 લેયર હોય એના ઉપર. એટલે હું પેઇન્ટિંગ ફાયર કરતો ફર્સ્ટ 2nd લેયર જ ફાયર થાય નીચે સુધી ફાયર ના જાય એ મારી પોતાની ટેકનિક ડેવલપ કરી દઈશ. તો એ પેપર કેટલું કોસ્ટલી હોય છે? એ લગભગ 2-2.5 હજારનો એક પેપર હોય છે. મોંઘો હોય છે એટલે પેપર.